બે સગા ભાઈ છે, એટલા સંપીને ચાલે, સાથે બે ભાઈ ભેગા જઈએ, મંદિરે જાય જમે તો બે ભેગા જમે, નિશાળે જાય તો બે ભેગા જાય, બહુ સંપ, બે સંપીલા. સમય જતા લગ્ન થયા ને પારકા ઘરની દીકરીઓ ઘરમાં આવીને કુસુંપ પેદા થયો. તમારા ભાઈ આમ નથી કરતા, કે તમારો દિયર આમ નથી કરતો, બધાને સમજાઈ ગયું હશે. સંપ હતો પણ કુસુંપ કોણે ઘાલ્યો? લગ્ન થયા પછી કુસુંપ થયો. દેરાણી જેઠાણીમાંથી વિવાદ ઉત્પન્ન થયો, અને વિવાદ છે એ જ કુસુંપ છે, મતભેદ છે. બોલવાનું બીજું કરે ને કરવાનું બીજું કરે, એમાંથી આમાંથી એનો બે ભાઈની છૂટા થયા. એટલે હદે કુસુંપ થયો, નહીતર બે ભાઈ સંપીને ન ચલાય. મંગલ કાર્ય હોય, લગ્ન ને જગન હોય, તો એ ભાઈ એકલો બેઠો હોય અને આખું જગત એના ઘરે જાય. લોહીનો ન થાય કોઈનો એ ન થાય. પેલા તારા લોહીનો તો સંજળ જતન કરો. બે સગા ભાઈ સંપીને નથી ચાલતા, પેલા આઠ આઠ દસ દસ ભાઈ હતા સંપીને ચાલતા, બહુ સંપ. મોટો ભાઈ તો નાના ભાઈને દીકરા તરીકે રાખવો જોઈએ, શાસ્ત્રો કહે છે. જોઈ જાઓ આપણા શાસ્ત્રો, રામ પ્રતાપભાઈ ઘનશ્યામને ભાઈ તરીકે રાખ્યા છે, ખાંધોલે તેડીને લઈ જતા. રામચંદ્રજી ભગવાને લક્ષ્મણને સાથે રાખ્યા છે. કાંઈ પણ એને પૂછવું હોય તો તારે લખન ભૈયા આપણે આ કરશું, સલાહ એની લેતા હતા. સાધુની નહોતા લેતા જતા, સાધુભાઈની લેવા નહોતા જતા સલાહ, સગા ભાઈની સલાહ લેતા હતા. આજે સગો ભાઈ ઘરે બેઠો હોય અને સાધુભાઈ તો આમ ઠેકડા મારતો હોય, ક્યાં ગયો સત્સંગ? પછી સત્સંગીને નામ ના કહેવડાવીએ કે અમે સત્સંગી છીએ? આ શાસ્ત્રો કહે છે, મારા મોઢાની વાત નથી. ભાઈ ભાઈને કેમ રહેવું રામાયણ જોજો. વનમાં જવાનું તો રામને કહ્યું તું દશરથ રાજાએ, તો એ લક્ષ્મણ એની સેવા માટે ગયા. પાછી સેવા કેવી કરે? આખી રાત જાગે, વનમાં કોઈ હિંસક પ્રાણી ના આવે, 14 વર્ષ સુધી જાગ્યા. એ આ લક્ષ્મણ હતા, ભાઈ માટે જાગ્યા છે. મોટો ભાઈ તો નાના ભાઈને દીકરા જેમ રાખે, આ સત્સંગ છે. મૂળ પાયો આ સત્સંગનો આ છે. બે ભાઈ શેરીમાં આવે તો શેરી બદલાવી નાખે. એમ થાય આ મોટો ભાઈ આ શેરીમાંથી, નાનો ભાઈ બીજી શેરીમાં કલટી મારી જાય. વધતું ગયું, વધતું ગયું. થોડુંક થાય ને મેં કાપ નાખીને પાણી નાખીને ભડકો થાય ને પાણી નાખીને ઓલવી નાખે ને તો જલ્દી ઠરી જાય. પછી વટવૃક્ષ થઈ જાય, પછી કહેશે ઠરતું નથી, ન જ ઠરે ને. ઠારવું ન ઠારવું હાથમાં જ પોતાના. એમ કરતા એને ત્યાં ભગવાનને ખબર પડી, ત્યાં તો હયાત છે ને મહારાજ, સંપ હોય ત્યાં સંપત્તિ નાના, કુસુંપ ત્યાં કુમતિ નિદાના. ભગવાન આવ્યા, મોટા ભાઈને વિચાર આવ્યો, બે ઝઘડ્યા. મોટા ભાઈને વિચાર આવ્યો રાતનો, હજી ભગવાન હવે આવશે. સદબુદ્ધિ જાગી, ગમે એમ તો હું મોટો છું ને, ગમે એમ તો મારો ભાઈ તો નાનો છે ને, આ તો પારકા ઘરની દીકરી છે. કદાચ મારો નાનો ભાઈ મને ગમે એમ બોલે,
તો મારે સહન કરી લેવું જોઈએ. બા બાપુજી કહી ગયા છે, અમે તો જઈએ છીએ મહારાજના ધામમાં, તમે બે ભાઈ સંપીને ચાલજો. માને શું જોઈએ, બાપુજીને શું જોઈએ, સંપીને ચાલે એ જોઈએ બાપુજીને ને માને. અત્યારે પણ બે ભાઈ હોય તો ઘણા જુદા જુદા, ચાર આઠ ભાઈ હોય તો કેવા સંપીને હાલે, મંગલ કાર્યમાં ભેગા હોય, જગન લગન ગમે તે કાર્ય. મોટા ભાઈ સૂતા છે ને આજે સદબુદ્ધિ જાગી, ગમે એમ તો મારો નાનો ભાઈ છે. મારે દરગુજર કરી લેવું જોઈએ. આવી વાત એની જરાક સદબુદ્ધિ જાગીને બીજો દિવસ થયો ને ભગવાન સ્વામિનારાયણ આવી ગયા, મહારાજનો સત્કાર કર્યો. મહારાજ મોટાભાઈને ઘરે આવ્યા, મહારાજ આજ પધાર્યા છો ને, તો જમીને જવાનું હે, અમે જમવા નથી આવ્યા, તો સંપ કરવા આવ્યા છીએ. જ્યાં સંપ નથી કુસુંપ છે એના હાથ ઘરનું અમે ક્યારે જમતા નથી, ક્યાં જમવાની વાત કરો છો. મહારાજ સરસ દૂધ પાકે, દૂધ પાક અમારે નથી જોઈતું. જો રસોઈ બનાવવી હોય તો બનાવો, પણ તમારા નાના ભાઈને ઘરે જાઓ, અરસ પરસ માફી માગી લ્યો. ઘણા કહેતા ને હું તો માફી ન માગું, મારું ગુરુની એ માફી ન માગું તો બીજાની કેમ માફી માગું. ઘણા અવળી બુદ્ધિ એવી આકાશ જેટલી ચડી ગઈ હોય. નમ્રતા તો સદગુણી માણસ જ માપી શકશે. નાના ભાઈમાં અકળતા નથી તો શું કરીએ. મહારાજ જાઓ તમારા નાના ભાઈને ઘરે, નાના ભાઈને બોલાવી આવો, એનું આખું કુટુંબ આવે, સાથે બેસીને જમીએ, તો જ જમીશ, નહીં તો તમારા ઘરનું ભોજનની મને કોઈ જરૂર નથી. ભોજન કરવા નથી આવ્યા, મોટા ભાઈ ગયા નાના ભાઈને ઘરે, ભાઈ જરા ઘરમાંથી ઓસરીમાં ને ઓસરીમાં ઘર નાનો ભાઈ જાય. નાના ભાઈને કે ભાઈ, પછી વિચાર આવ્યો કે સાચી વાત છે, આવ્યા મોટા નાનો ભાઈ ને મોટા ભાઈને પગે લાગ્યા, ભાઈ આજે તમારે એમાં ઘરે આવ્યા, હું આવ્યો છું. હું આંખમાં મોટા ભાઈને આંખમાં આંસુ આવી ગયા, દીકરા ગમે એમ તો હું તારો મોટો ભાઈ બાપ જેવો છું, બે શબ્દ ક્યારેક કહેવાઈ ગયા હોય માફ કરજે, ધરતી તારી પચાવાઈ ગઈ હોય મારાથી માફ કરજે, તને ધરતી આપું પૃથ્વી કે મારા દીકરાને આપું, બે સમતુલ્ય જ છે. તું એ સરખો છે, મારો દીકરો સરખો જ છે, નાનો ભાઈ દીકરાની જેમ રાખતો કેમ ના આવડે, એ બેના સરખા ભાગ છે. સરખો ભાગ નહોતો આપ્યો ત્યારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવો હણાઈ ગયા, એટલે નાશ થઈ ગયો છે. ભગવાન કહેવા ગયા હસ્તિનાપુર, છતાંય સમજ્યા નહીં. નાનો ભાઈ કહે છે કે સાચી વાત છે ભાઈ, તમે ખાલી બોલ્યા હશો એવું નથી, પણ મારા અંતરમાં થઈ ગયું હતું. ગમે એમ તો તમે મોટા ભાઈ છો તો મને એવું જાણવું જોઈએ ને કે તમે મારા બાપ જેવા છો, મારે જતું કરી દેવું જોઈએ ને, મારાથી જતું નથી થયું, હું ક્ષમા માગું છું. સામે સામે ક્ષમા માગે છે, સામે સામે. ચાલ ભાઈ, આપના ઘરે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે કે હા, એણે એમ કહ્યું તમારા ઘરનું તો જમું, જો તમે સંપીને રહો તો, નહીં તો તમારા ઘર ક્યારે આવીશ જ નહીં. મેં ઘર તજી દીધા, ગામ તજી દીધા, એ તજી જ દીધા, પછી ગયા જ નથી. મછીયામાં ફરીએ કનડગત કરી, સંપ ન રાખ્યો, મછીયા ફરીથી ભગવાન સ્વામિનારાયણ ગયા જ નથી. ગામ તજી દીધું પણ ફઈ ના સમજ્યા, આંટી વાર
આટી ભગવાન છોડાવે આટી તોય નથી જતી. તો આ બીજા છોડાવી આટી મૂકે, એ તો જમપુરીમાં જઈને આટી મૂકશે, અહીંયા ના મૂકે. મહારાજે કહ્યું જાજા ચોમાસા થયા હોય એને વંદન કરવું, થોડા ચોમાસાવાળાને, જાજા ચોમાસાવાળાને વંદન કરવું. મહારાજ ચોખ્ખું કહી ગયા છે. નાનો ભાઈ, એના પુત્ર પરિવાર બધા આવ્યા મોટા ભાઈને ઘરે, ભગવાનને પગે લાગ્યા છે અને સાથે બેસી અને જમ્યા. મહારાજ કે આ જ રીતે આખી જિંદગી રહેજો. અને જે બાપુજી મિલકત મૂકી ગયા છે પૂરેપૂરો ભાગ બે ભાઈનો સમતુલ હોવો જોઈએ, સરખો કરી નાખો ભાગ એના જ. શું પૃથ્વી ઘણી તમે લઈ લેશો તો શું માથામાં જ લઈને જાશો? હાલશે પૃથ્વી? એ કોડીએ નહીં ચાલે. માટે સમજી જાઓ, આ એક એક કથા આપણને સમજણ આપે એવી જ. મૂર્ખના નિશાનીથી એમ જેમ કરતા હોય એમ ન કરવું, કંઈક સિદ્ધાંતો શાસ્ત્રોના સમજવા. નહીતર ભગવાનને ઘરે અદલ ન્યાય છે, રાજા ધીરાજમાંથી પણ ગણાયને ચાર પગવાળા થઈને રખડવું પડ્યું છે. આ જન્મે લીલા યાર, પછી કર્મ તો ફલદા ફળ પ્રદાતા ભગવાન છે, કર્મ પાછળથી એવું ભૂટકાશે ને, હાય 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 કરતા પૂરું નહીં થાય. કર્મ પાપનું ધીમી ગતિએ ચાલે છે. ભગવાન અને બે ભાઈના પરિવારો સાથે જમ્યા, હવે સાથે બેસીને બધા કીર્તન બોલો. સ્વામિનારાયણ ભગવાન કહે હવે સાથે બેસીને કીર્તન બોલો. ત્યારે આ ભક્તજનો સાથે બેઠા જ મહારાજ સંપ કરવા આવ્યા છે. એ આવ્યા હતા તે દી હતા ને હવે નથી, સાકાર છે આપણો સંપ્રદાય, પ્રગટ પ્રગટ અને પ્રગટ જ રહ્યો છે. હમણાં ભગવાન નથી છે, મહારાજ ધામમાં ગયા ત્યારે કહેતા ગયા છે આ સત્સંગમાં હું કાયમ રહેલો છું. હું ધામમાં ગયો એમ ના સમજો, આ ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો. કોઈ પણ મારા પાછળ આત્મઘાત ન કરજો. જે હમણાં છીએ એવા ને એવા સત્સંગમાં વિચરણ કરીએ છીએ. આંખને આડો પડદો છે એટલે આપણે દેખી નથી શકતા માયાનો, મોહ મમતાનો, કામ ક્રોધ મોહ આશા તૃષ્ણાનો પડદા આડા પડ્યા છે. કંઈ આછો નેટપીસનો પડદો હોય તો હજી ઝાંખું દેખાય, પણ ગોદડા જેવા પડદા આડા પડ્યા છે. પછી ક્યાંથી ભગવાનને દેખાય? ને તો થોડી જાજી ઝાંખી થાય, સ્વપ્નમાં થાય. બધા સાથે બેઠા અને હવે શ્રીજી મહારાજ બિરાજમાન છે, સંતો ભક્તો છે, થોડે દૂર બધા ભાઈ ભાઈ માણસો બેઠા છે અને હવે કીર્તન ગાય. રંગીલા રંગરાને છટકે મારું મન લીધું છે લટકે, રંગીલા રંગરાને છટકે મારું મન લીધું છે લટકે. સુરંગી
મારું મન લીધું છે લટકે, રંગીલા રંગરાને ચટકે, મારું મન લીધું છે લટકે, સોરંગી સુતણલી સારી લોભાણી જોઈને મારું મન લીધું છે લટકે, રંગીલા રંગડાને ચટકે, મારું મન લીધું છે લટકે, બાંધ્યા છે ફૂલડાના બાજુ કાનો ચટકે, મારું મન લીધું છે લટકે, સોનેરી ફેટો કટી કશ્યો કહે બ્રહ્માનંદ ને મન વસ્યો, સોનેરી ફેટો કસી કશ્યો કહે બ્રહ્માનંદ મન વસ્યો, રંગીલા રંગડા ને ચટકે, મારું મન લીધું છે લટકે, રંગીલા રંગડાને ચટકે, મારું મન લીધું છે લટકે. સાથે બેસી કીર્તન ગાયા, આનંદ થયો છે. ભગવાન સૌને સંપ કરાવી પાછા ગઢપુર ગયા છે. કહેવાનો હેતુ આ 45માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, અમે સાકાર છીએ. સારંગપુરના વચનામૃતમાં મહારાજ યાદ કર્યા, કાનદાસ તમારા બધા નાક કાન આંખ્યું બધું હોય અને કોઈ એમ કે અમારો પટેલ છે એને નાક કાન ને આંખ ને હાથ ને પગ નથી, તો એ શું કહેવાય? એ તમારો દ્રોહી કહેવાય. એમ જે ભગવાનને એમ કહે છે કે એ નિરાકાર છે, તો એ ભગવાનનો દ્રોહી છે. તો ભગવાન સંપૂર્ણ પણ આપણા જેવા નથી, આપણા જેવા નેત્ર હાથ પગ આપણા જેવા નથી, માયિક નથી. ભગવાન અમાયિક સ્વરૂપ છે. આપણા હાથમાં ફ્રેક્ચર થાય ને કાંઈ માંદા થાય ને ઊંચો કરે નીચો કરે તો દુખાવો થાય, ભગવાન હાથ એવા નથી. ભગવાન હાથમાં કોઈ દી દુખાવો થાય જ નહીં. આપણા જેવા નેત્ર નથી, આ તો માયિક છે. ભગવાન તો અલૌકિક દિવ્ય સ્વરૂપ છે. એના નેત્રમાં ક્યારે પણ ઉદાસ ઘટે નહીં. આપણામાં મોતિયા થાય ને વેલ થાય ને કાંઈ થાય, પણ ભગવાન તો અલૌકિક સ્વરૂપ મૂર્તિ છે. આ 45માં વચનામૃતમાં ભગવાને સાકાર સ્વરૂપનું ખૂબ સારી રીતે વર્ણન કર્યું છે. વચનામૃત નાનું છે, પણ એમાંથી વિવેચન કરીએ તો બહુ મોટું થાય છે. આજના પ્રસંગમાં વિસ્તારથી તમારી પાસે કહેવામાં આવ્યું. ઇતિ ગઢડા પ્રથમનો 45મો વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગણેશ્યામ મહારાજની જય.